સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના મજરા ચોકડી ઉપર આજે વહેલી સવારે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયું હતું, જેમાં અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગી હતી. તો આગમાં એક મહિલા બળીને ભડથું થઈ ગઈ હતી અને અન્ય ત્રણ મહિલા અને એક ઈસમ ગંભીર રીતે દાઝી જતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના મજરા ચોકડી ઉપર આજે સવારે 8:30 કલાકે અમદાવાદ તરફથી આવતી સીએનજી ગેસની ગાડી પશુ ઘાસચારો ભરેલ આઈસર તથા પિકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં સીએનજી ગેસની આઈસર તથા પશુ ઘાસચારો ભરેલ આઈસર તથા પિકઅપ વચ્ચે એકની પાછળ એક વાહનો ઘૂસી ગયા હતા, જેમાં અકસ્માત બાદ સીએનજી ગાડી બોટલની ગાડીમાંથી ગેસ લીકેજ થઈ ભેદી ધડાકા સાથે આગ પકડી લેતા ત્રણેય વાહનોમાં આગ લાગી હતી, જેમાં સીએનજી આઈસરમાં મુસાફરી કરી રહેલ સુમિત્રાબેન રતિલાલ ઝાલા, ઉંમર વર્ષ 40, રહે છાલા, મૂળ રહે સંતરામપુર, કે જેઓ આગમાં બળીને ભડથું થઈ ગઈ હતી, તો ત્રણ અન્ય મહિલાઓ જેમાં જુલેખા બીબી ઇસ્માઇલભાઈ કાજી 35, રહે છાલા, અમીનાબેન ઝાકીરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 35, રહે છાલા, અપ્સનાબેન હનીફભાઈ કુરેશી, ઉંમર વર્ષ 35, રહે છાલા. ત્રણ મહિલાઓને પહેલાં 108 મારફતે પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો સીએનજી ગેસ આઈસર ચાલક કાંતિભાઈ મોહનભાઈ રાવર, ઉંમર વર્ષ 60, રહે મહુદા, પણ ગંભીર રીતે શરીરે દાઝી જતા પહેલાં પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો મહિલાઓ મજરા પાસે આવેલ ફેક્ટરીમાં નોકરી આવતી હતી. તો આગના સમાચાર મળતા પ્રાંતિજ ફાયર ફાઇટર તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઓલવી હતી. તો અકસ્માતને લઈને નેશનલ હાઈવે 8 ઉપર કતારો લાગી હતી. તો ટ્રાફિક જામ અને અકસ્માતના સમાચાર પ્રાંતિજ પોલીસને મળતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.